તાલુકો બોરસદ જિલ્લો આણંદ દ્વારા આયોજિત એમકે વર્ચ્યુઅલ સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. હું હિરવા પંડ્યા, મદદની શિક્ષિકા એકતાનગર પ્રાથમિક શાળા. આપણે અગાઉના વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવા, એમાં આપણે જૂથ કેવી રીતે તૈયાર કરવું તેમજ જૂથમાંથી વસ્તુઓનું વિવિધ ગુણધર્મોના આધારે કઈ રીતે વર્ગીકરણ કરવું તે જોયું. આજે આપણે વિવિધ વસ્તુઓ પાણીની અંદર દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તે એક પ્રવૃત્તિ દ્વારા નક્કી કરીશું. દ્રાવ્ય અને અદ્રાવ્ય એટલે શું? દ્રાવ્ય એટલે કોઈ પણ વસ્તુને તમે પાણીની અંદર નાખો અને તે સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય અને ધીમે ધીમે દેખાતી બંધ થઈ જાય તો એ વસ્તુ પાણીમાં દ્રાવ્ય છે એવું કહેવાય. અને જે વસ્તુઓને તમે પાણીની અંદર નાખશો પણ પૂરેપૂરી અંદર ઓગળતી નથી તો એ વસ્તુઓ પાણીમાં અદ્રાવ્ય છે એવું કહેવાય. તો તમે બધા પ્રવૃત્તિ માટે તૈયાર છો? આપણે પ્રવૃત્તિ માટે શાની શાની જરૂર પડશે તેના પર એક નજર કરીએ. તો બાળ મિત્રો, તમે જોઈ શકશો કે અહીંયા આપણી પાસે પારદર્શક 4 પ્યાલા છે. આ પ્યાલા પ્લાસ્ટિકના છે. તમે આના બદલે ઘરે જો પ્રવૃત્તિ કરવા માંગો તો કાચના પ્યાલા પણ લઈ શકો, પણ કાચ અથવા તો પ્લાસ્ટિકના પારદર્શક પ્યાલા વાપરવા જેથી કરીને તમને પરિણામ સ્પષ્ટપણે દેખાઈ શકે. આ વાડકીની અંદર તેલ છે, આમાં મીઠું છે, આ બોટલમાં દૂધ છે, લીંબુની બે ફાળ છે અને કેટલીક પ્લાસ્ટિકની પિન છે. અહીંયા આપણે ગણતરીપૂર્વકની જ વસ્તુઓ લીધી છે, પણ આના સિવાય તમારી પાસે જેટલી પણ વસ્તુઓ હોય એ બધી વસ્તુઓને લઈને તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. નિદર્શન માટે આપણે અહીંયા 5 વસ્તુઓ લીધેલી છે. હવે પ્રવૃત્તિની શરૂઆત કરીએ તો ચારેય પ્યાલાઓની અંદર આપણે થોડું થોડું પાણી ભરીશું. ચોથા પ્યાલામાં આપણે લીંબુ લીચવશું અને એમાંથી મેં બીયા અલગ કરેલા નથી, એટલે તમે પણ લીંબુનો રસ એના બીયા સાથે ચોથા પ્યાલાની અંદર ઉમેરજો. હવે આ જ પ્યાલાની અંદર કે જેમાં આપણે લીંબુનો રસ ઉમેરેલો છે એમાં જ હું થોડી પ્લાસ્ટિકની પીનો નાખું છું. બરાબર. હવે આપણે મીઠા વાળું પાણી છે એને થોડી વાર મિક્સ કરી દઈએ. તો બાળ મિત્રો, તમે જોઈ શકશો આપણે છેલ્લા પ્યાલાથી શરૂઆત કરીએ તો આ પ્યાલામાં લીંબુના બીયા છે એ તળિયે બેસેલા દેખાય છે, પ્લાસ્ટિકની પીનો છે એ પણ તળિયે બેસેલી દેખાય છે, પણ લીંબુનો રસ છે એ પાણી સાથે ઓગળી ગયો છે. એટલે કે લીંબુનો રસ છે એ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે લીંબુના બીયા અને પ્લાસ્ટિકની પીન એ બંને પાણીમાં અદ્રાવ્ય છે. ત્યાર પછી આપણે જોયું કે પાણીની અંદર આપણે દૂધ ઉમેર્યું, તો હવે દૂધ પણ પાણીમાં સંપૂર્ણપણે ભળી ગયું છે. તમે આમાંથી દૂધ અને પાણીને અલગ કરી શકતા નથી, અલગ જોઈ શકતા નથી, એનો મતલબ કે દૂધ પણ પાણીમાં દ્રાવ્ય છે. ત્યાર પછી આવે છે તેલ.
તમને આમાં બે લેયર દેખાય છે. સ્પષ્ટપણે તમે ઉપર પીળા કલરનું લેયર જોઈ શકો છો અને નીચે પાણી. તો આને ગમે તેટલી વાર તમે હલાવશો કે ગમે તેટલું ભેગું કરશો, છેલ્લે તેલ છે એ પાણીની ઉપર જમા થયેલું જણાશે, કારણ કે તેલ છે એ પાણીમાં ઓગળતું નથી. તો તમને એવો સવાલ થાય કે જે વસ્તુ પાણીમાં નથી ઓગળતી એ તો તળિયે બેસી જાય છે, તો તેલ શા માટે સપાટી ઉપર તરે છે? તો કે જે વસ્તુ કે પદાર્થની ઘનતા પાણી કરતા વધારે હશે એ એના તળિયે બેસી જશે, અને જે પદાર્થ કે પ્રવાહીની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હશે એટલે કે તે હલકું હશે તો એ સપાટી ઉપર તરશે. હવે મીઠાવાળો પ્યાલો જુઓ તો એમાં પણ હવે મીઠું સંપૂર્ણપણે ઓગળી ગયું છે, એટલે એવું કહી શકાય કે મીઠું પણ પાણીમાં દ્રાવ્ય છે. આ જ પ્રવૃત્તિ તમે ખાંડ સાથે પણ કરી શકો છો, કેરોસીન સાથે પણ કરી શકો છો. તમને ગમતા તમે ઘન પદાર્થો કે પ્રવાહી પદાર્થો લઈ અને એને પાણીમાં ઓગાળી અને દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તેની કસોટી તમે ઘરે પણ કરી શકો છો. તો બાળમિત્રો, આ તો થઈ દ્રાવ્ય અને અદ્રાવ્યની વાત. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે નોંધ કરી છે પારદર્શક અપારદર્શક તેમજ પારભાસક પદાર્થો એટલે શું. તો એના વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે આપણે આના પછીના ભાગમાં મળીશું.